હેલો ગાઈઝ ઇન્ડોવાઇસમાં આપ સૌનું સ્વાગત છે આ વિડિયોમાં આપણે આજરોજ લેવાયેલી પીઆઈ ક્લાસ ટુની એક્ઝામનું પેપર સોલ્યુશન કરવાના છીએ ફર્સ્ટ ક્વેશ્ચન પબ્લિક બિલ અને પ્રાઇવેટ બિલ વિશે છે જુઓ આ જે ક્વેશ્ચન છે તો એમાં તમને બે પેર આપેલી છે અને આમાંથી તમારે કરેક્ટલી મેચ જે પેર છે તો એને આઈડેન્ટિફાય કરવાની છે તો જુઓ જે પબ્લિક બિલ હોય ને તો એની માટેનો નોટિસ સમય કેટલો હોય છે સાત દિવસ હોય છે અહીંયા કેટલું લખ્યું છે ચૌદ દિવસ તો પહેલું તો રોંગ થઈ ગયું અને જે પ્રાઇવેટ બિલ છે તો એની માટેનો નોટિસ પીરિયડ કેટલો હોય છે ત્રીસ દિવસનો એટલે કે એક મહિનો આપણે એને કહી શકીએ તો બીજી જે પેર છે તો એ કરેક્ટ છે તમને અહીંયા કરેક્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે રાઈટ તો અહીંયા સાચું આન્સર શું બનશે બી રાઈટ હવે જો પાર્લામેન્ટનું ચેપ્ટર છે ને એમાં આપણે ઇન્ડોઆસમાં જે લક્ષ્મીકાંતની સિરીઝ ચાલે છે તેમાં આપણે ડિટેલમાં આ પબ્લિક બિલ અને પ્રાઇવેટ બિલ વચ્ચે તફાવત શું હોય છે એને એક્સપ્લેન કરેલો છે તો તમે દરેક લોકો આ આઈ બટનમાં જે વિડીયો આવે ત્યાંથી એને જોઈ શકો છો રાઇટ એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન હતો તો મોશનના બારામાં હતો જો પાર્લામેન્ટની અંદર વેરિયસ પ્રકારના મોશન હોય એક અહીંયા સબસ્ટેન્ટિવ મોશન છે પછી સબસ્ટિટ્યુટ મોશન છે અને ક્લોઝર મોશન છે તો ત્રણ અહીંયા તમને આપેલા છે અને આમાં પણ તમારે કરેક્ટલી મેચને ફાઇન્ડ કરવાના છે તો જો અહીંયા ત્રણે ત્રણ પેર છે તો એકદમ કરેક્ટ છે ખાસ કરીને જે સબસ્ટેન્ટિવ મોશન હોય તો એ સેલ્ફ કન્ટેન્ટ ઇન્ડિપેન્ડન્ટ પ્રપોઝલ હોય છે રાઈટ આમાં ખાસ કરીને જે પણ ખૂબ જ મહત્ત્વની મેટર હોય જેવી રીતે આપણા રાષ્ટ્રપતિ છે તો એનું ઇમ્પિચમેન્ટ કરવું છે રાઇટ એના સિવાય જે બીજું છે તો એ સબસ્ટિટ્યુટ મોશન હતું તો આ એના નામથી તમે સમજી શકો છો કે જે ઓરિજિનલ મોશન હોય તો એના સબસ્ટિટ્યૂટમાં આને મૂવ કરવામાં આવે છે તો આ પેર પણ સાચી છે અને પછી ત્રીજું છે ક્લોઝર મોશન તો ક્લોઝર મોશન છે તો કોઈ પણ મેમ્બર દ્વારા એને કહેવાય ને કે પારિત કરવામાં આવે છે ને મેઇનલી જે પણ મેટર હોય તો એના ઉપર ડિસ્કશન થતી હોય ડિબેટ થતી હોય તો એને કટ શોર્ટ કરવા માટે હોય છે એટલા માટે ત્રણ ત્રણ અહીંયા બિલકુલ સહી છે એટલા માટે સાચો આન્સર શું બને છે એ આનો સાચો આન્સર બને છે આપણા ગુજરાતી ભાઈઓ માટે પણ આપણે બતાવી દઈએ કે અહીંયા સાચો આન્સર શું છે બી બને છે એના સિવાય ઉપર જે એકસો ચોવીસમાં ક્વેશ્ચન છે તો એનો સાચો આન્સર એ બને છે આ એફ સિરીઝ આ એચ સિરીઝનું પેપર છે રાઇટ તો જેને એચ સિરીઝનું આ જોઈ શકે છે એના સિવાય પણ તમે જ્યારે તમારું કોઈ અલગ સિરીઝનું પેપર હોય તો એમાં પણ તમે સિક્વન્સ જોશો તો બધામાં સેમ મળી જશે એકની સાથે દસ ક્વેશ્ચનો તમને જોવા મળશે રાઈટ એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન હતો તો એમાં પણ તમને શું પૂછ્યું હતું કરેક્ટ ફાઇન્ડ કરવાનું પૂછ્યું હતું અહીંયા તમને ડબલ મેમ્બરશિપ ઓફ ધી લેજિસ્લેચર એટલે કે ખાસ કરીને કોઈ પણ મેમ્બર છે કોઈ પણ પર્સન છે માની લો કે કોઈ એક પર્સન છે તો એ લોકસભામાં પણ લોકસભામાં પણ ઇલેક્ટ થાય છે અને રાજ્યસભામાં પણ ઇલેક્ટ થાય છે અથવા તો લોકસભામાં અને લોકસભાની બે સીટો ઉપર ઇલેક્ટ થાય છે રાઈટ તો આ પરિસ્થિતિની અંદર શું થાય તો અહીંયા તમને ત્રણ સ્ટેટમેન્ટ આપેલા છે હવે અહીંયા શું લખ્યું છે કે જો માની લો કે કોઈપણ પર્સન છે તો એ પાર્લામેન્ટ છે તો એના એક હાઉસની અંદર બે સીટ ઉપર ઇલેક્ટ થાય છે તો એને ત્રીસ દિવસનો સમય મળે છે કે ભાઈ આ ત્રીસ આ બે સીટોમાંથી એને એક સીટ છે તો એને આઈડેન્ટિફાઈ એને ચૂઝ કરવાની હવે જો આપણા જે મોદી સાહેબ છે તો એમને જે વડોદરા એના સિવાય વારાણસી બંનેમાંથી ઇલેક્ટ થયા હતા રાઇટ તો એમને શું કર્યું હતું વડોદરાની સીટ છે તો એને છોડી દીધી હતી રાઈટ તો અહીંયા શું લખ્યું છે કે ભાઈ ત્રીસ દિવસની અંદર છોડવાની હોય ત્રીસ દિવસ આવતા નથી દસ દિવસનો સમય એમને આપવામાં આવે છે તો અહીંયા તમે જો અહીંયા તમને ફાઇન્ડ કરવાનું શું કીધું છે જો યુપીએસીમાં આ રીતે ક્વેશ્ચન છે તો એને એલિમિનેટ કરીને રાઈટ આન્સર કરાય અહીંયા કરેક્ટ તમને પૂછ્યું છે પહેલું જ ખોટું થઈ ગયું તો જ્યાં જ્યાં તમને એક દેખાય ને બધું તમે એલમિનેટ કરો એટલે ઓટોમેટિકલી તમારો આન્સર ડિડ્યુસ થઈ જાય ટુ એન્ડ થ્રી હવે બાકીના બે છે તમારે વાંચવાની જરૂર જ ના આવે આ રીતે તમારે ક્વેશ્ચનને સોલ્વ કરવાનો હોય રાઈટ તો જો પહેલું રોંગ થઈ ગયું ને તો એટલા માટે સાચો આન્સર શું બને ટુ એન્ડ થ્રી કારણ કે જો આ ત્રણેમાંથી તમે એક એક એકને નીકાળી દો જો અહીંયા એક છે અહીંયા એક છે ને અહીંયા પણ એક છે તો સાચો આન્સર શું બને ટુ એન્ડ થ્રી રાઈટ તો આ તમને ખબર પડી આ જે ક્વેશ્ચન છે તો એને પણ આપણે જે પાર્લામેન્ટની સિરીઝ ચાલે છે તો એની અંદર ડિસ્કસ કરેલો છે વારંવાર હું એક ને એક સ્ટેટમેન્ટ રિપીટ કરવાનો નથી આપણે જો જે પાર્લામેન્ટનું ચેપ્ટર ચાલે છે તો એમાં અત્યાર સુધી ચૌદ વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધા છે અને લક્ષ્મીકાંતની ઇંગ્લિશમાં જે બુક છે તો એને યુપીએસસી માટે આપણે ગુજરાતીમાં ભણાવીએ છીએ અને ડેલી આપણે કરંટ અફેર્સના પણ વિડીયો યુપીએસસી જીપીએસસી માટે ગુજરાતીમાં આવે છે આ ટેલિગ્રામ ચેનલને તમારી ઈચ્છા થાય તો તમે જોઈન કરી શકો છો રાઈટ એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન હતો તો એ પણ જે પાર્લામેન્ટના ધ પર્સન સેલ બી ડિસ્કવિફાઈડ બિંગ અ મેમ્બર ઓફ બિંગ ઇલેક્ટેડ એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઇફ હવે જો અહીંયા શું લખ્યું છે કે જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય તો એની ડિસ્ક્લિફિકેશન વિશે ક્વેશ્ચન છે રાઇટ તો આ જે લક્ષ્મીકાંતનું ચેપ્ટર છે એમાં ડિટેલમાં મેન્શન છે તો અહીંયા ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ છે બિલકુલ સાચા છે હવે માની લો કે કોઈ પણ પર્સન છે તો એ ઓફિસ ઓફ પ્રોફિટ છે એટલે કે ચાહે યુનિયન ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય એમાં નોકરી કરતો હોય રાઇટ એના સિવાય અનડિસ્ચાર્જ ઇન્સોલ્વન્ટ હોય એટલે કે નાદાર જાહેર થઈ જાય એના સિવાય માની લો કે કોઈ પણ એવી કંપની છે જેમાં સરકારની હિસ્સેદારી પચીસ ટકા અથવા તો એના વધારે છે તો એમાં એ જો ડાયરેક્ટરની પોસ્ટ ઉપર હોય તો ત્યારે પણ વ્યક્તિ થઈ જાય છે તો તો ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ અહીંયા અહીંયા બિલકુલ સાચા છે 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 શું તમારે એ જે એને આઈડેન્ટિફાઈ કરાવવાના છે કે કોઈ પણ પર્સન છે એમપી છે તો એ ક્યારે ડિસ્કવોલિફાય તો ત્રણે કેસની અંદર ડિસ્કવાલિફાય થઈ જાય તો સાચો આન્સર શું બને છે એ હું તમને ગુજરાતીમાં પણ બતાવું છું જસ્ટ વેઇટ ફોર અ વાઇલ રાઇટ એના પછી ખાસ કરીને તમને અહીંયા જે ક્વેશ્ચન પૂછ્યો છે તો એ શું પૂછ્યો છે વિચ ઓફ ધોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર કરેક્ટ રિગાર્ડિંગ ધ કમ્પોઝિશન ઓફ ધા લોકસભાની કમ્પોઝિશન વિશે ક્વેશ્ચન પૂછેલો છે અને અહીંયા તમારે કરેક્ટ જો જ્યારે પણ આ પ્રકારના ક્વેશ્ચન તમે યુપીએસસી જીપીએસસી માં अटेम्प्ट કરો તો પહેલા તમારે કરેક્ટ ઇનકરેક્ટ ઉપર રાઉન્ડ કરી દેવાનું ભાઈ આમાં પૂછ્યું છે શું સમજી ગયા કારણ કે અમુક વખતે શું થાય કે આપણે ઉતાવળમાં કરેક્ટ પૂછ્યું છે કે ઇનકરેક્ટ એ જ આપણે ભૂલી જઈએ રાઈટ તો અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે કરેક્ટ પૂછે છે હવે શું લખ્યું છે ધ 42nd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ ઓફ ધ 1976 ફ્રોઝ ધ અલોકેશન ઓફ ધ સીટ્સ ઇન ધ લોકસભા ટુ ધ સ્ટેટ એટ 1971 સેન્સસ લેવલ તો બિલકુલ સાચું છે જો 42મો બંધારણીય સુધારો જે ઇન્દિરા ગાંધીના સમયમાં આવ્યો તો તો એને શું કર્યું હતું કે જે લોકસભામાં સીટનું અલોકેશન થાય છે તો

એને જે બેતાલીસ બંધારણીય સુધારો હતો એના દ્વારા નાઇન્ટીન સેવન્ટી વન ના લેવલ ઉપર ફ્રોઝ કરી દીધું હતું સમજી ગયા તો આ તમને ખબર પડી એના સિવાય સ્ટેટમેન્ટ સાચું છે લક્ષ્મીકાંતનું ચેપ્ટર છે પાર્લામેન્ટનું એમાં ડિટેલમાં આપેલું છે અને કરેલું છે અત્યારે દરેકે દરેક પોઈન્ટ તમને ડિટેલમાં એક્સપ્લેન કરવાનું નથી રાઇટ ધીસ વોઝ અગેન ફ્રોઝન બાય ધ એટી ફોર્થ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ વન અનદર ટ્વેન્ટી ફાઈવ યર તો આ પણ બિલકુલ સાચું છે ચોર્યાસીમાં બંધારણીય સુધારા દ્વારા અને ફરીથી પચીસ વર્ષ માટે એક્સટેન્ડ કરવામાં આવ્યું હતું અને ત્રીજું સ્ટેટમેન્ટ પણ બિલકુલ સાચું છે એટી સેવન કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ થ્રી પ્રોવાઈડ ફોર ધીલિમિટે ઇન્ટરપ્રિટેશન ઓફ ધ કોન્સ્ટિટ્યુઅન્સી ઓન ધ બેઝિસ ઓફ ટુ સેન્સસ બે હજાર સેન્સસ ઉપર એના બેઝિસ ઉપર જે કોન્સ્ટિટ્યુઅન્સી છે તો એનું ડિલિમિટેશન કરવામાં આવ્યું હતું બે હજાર ત્રણમાં જે સત્યાસીમો બંધારણીય સુધારો આવ્યો હતો તો એના દ્વારા પ્રોવાઇડ કરવામાં આવ્યું હતું ત્રણેય સ્ટેટમેન્ટ છે તો સાચા છે અને આજ જ પોઈન્ટ આપણે આપણા જે વિડીયો છે તો એમાં ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે રાઈટ તો ત્યાં તમે એ જે વિડીયો છે તો એને જોઈ શકો છો એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન હતો કેબિનેટ કમિટીના બારામાં તો બિલકુલ એકદમ ઇઝી ક્વેશ્ચન હતો અહીંયા તમને કરેક્ટ આઈડેન્ટિફાઈ કરવાનું કીધું હતું રાઈટ તો જો જે કેબિનેટ કમિટી છે તો એના બે પ્રકાર છે એક છે સ્ટેન્ડિંગ અને એડોક તો આ તો બિલકુલ સાચું છે એના પછી બીજું તમને સ્ટેટમેન્ટ શું આપ્યું કે ધ સ્ટેન્ડિંગ કમિટી આર કોન્સ્ટિટ્યુશન વેર એઝ એડવોક કમિટી આર કેબિનેટ કમિટીઝ છે તો છે પછી એ સ્ટેન્ડિંગ હોય કે એડવોક સ્ટેન્ડિંગ હોય ને તો એ શું થાય પરમાનન્ટ થાય અને જે એડવોક હોય તો ફોર ધ ટાઈમિંગ હોય થોડા સમય માટે હોય રાઈટ તો જો આ એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ છે બંને રાઈટ તો એટલા માટે બીજું સ્ટેટમેન્ટ તો રોંગ થયું હવે તમને અહીંયા શું કીધું છે કરેક્ટ તો અહીંયા બે નીકાળી દો અહીંયા પણ બે નીકાળો હવે તમારે જવાબ આમાંથી આવશે યા તો આમાંથી હવે આપણે જોઈએ શું લખ્યું છે ધીસ કમિટીઝ આર સેટઅપ બાયેડેન્ટ ઓન ધ એડવાઇસ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર તો ભાઈ આ સ્ટેટમેન્ટ રોંગ છે કેબિનેટ કમિટીને પ્રધાનમંત્રી એમની જાતે બનાવે છે આમાં રાષ્ટ્રપતિને કંઈ લેવા દેવા જ નથી રાઈટ તો એટલા માટે ત્રીજું સ્ટેટમેન્ટ તમે નીકાળી દો તો જો તમારી માટે અહીંયા બંને તો રોંગ થયા તમને કરેક્ટ પૂછવાનું કરેક્ટ આડેન્ટિફાય કરવાનું કીધું છે તો ભાઈ સાચો આન્સર શું આવશે એ સાચો બનશે રાઇટ તો આ તમને ખબર પડી ગઈ એના પછી આપણે નેક્સ્ટ હું તમને ગુજરાતીમાં બતાવું છું ભાઈ કોઈ પણ દુઃખ ના લગાવતા ગુજરાતી ભાઈઓ એના પછી જે નેક્સ્ટ છે તો એ કરેક્ટલી મેચ તમને આઈડેન્ટિફાઈ કરવાનું કીધું છે અને અહીંયા છે ને પ્રેસિડેન્ટના વેટો પાવરમાં પાવરનો આપણે જે આપણો પહેલો જ વિડીયો છે ને જે પ્રેસિડેન્ટ માટેનો લક્ષ્મીકાંતની સિરીઝમાં પહેલો અને બીડિયો બીજો વિડીયો છે તો એની અંદર તમને મળી જશે રાઈટ તો જો આમાં છે ને પ્રેસિડેન્ટના વેટો પાવર વિશે કીધું છે તો પ્રેસિડેન્ટ પાસે એબ્સુલ્યુટ વેટો છે સસ્પેન્સિવ વેટો છે ને પોકેટ વેટો ઇન્ડિયાના રાષ્ટ્રપતિ પાસે ક્વોલિફાઈડ વેટો નથી આ યુએસએના રાષ્ટ્રપતિ પાસે છે હવે આ વસ્તુ શું છે તો જો જ્યારે ક્વોલિફાઈડ વેટોનો પ્રેસિડેન્ટ પાસે હોય તો ત્યારે શું થાય કે પ્રેસિડેન્ટ છે તો બિલને હાઉસને પરત કરે તો ત્યારે એને શું કરવું પડે વધારે મેજોરિટીથી હાયર મેજોરિટીથી ફરીથી પ્રેસિડેન્ટ પાસે મોકલવું પડે અત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ ને આ વસ્તુ યાદ રાખજો આમાં તમને પેર મેચ પૂછ્યું છે તો જો કરેક્ટલી તો છે ને ખાસ કરીને પહેલું પણ કરેક્ટ છે બીજું પણ અને ત્રીજું ચોથું રોંગ છે કારણ કે પોકેટ વેટો એટલે શું થાય પ્રેસિડેન્ટ એના ઉપર કોઈ એક્શન જ ના લે સમજી ગયા કોઈ પણ બિલ પાસ કરીને મોકલ્યું તો પ્રેસિડેન્ટ બોલે ભલે પડ્યું મારે કંઈ એનાથી લેવા દેવા નથી પ્રેસિડેન્ટ સાઈડમાં મૂકી દે રાઈટ એને બોલે કે ભાઈ બિલ તમે પાસ કર્યું તમારી ઈચ્છા મારી કોઈ ઈચ્છા નથી અત્યારે સાઇન કરવાની તો પોતાની રીતે રીતે સાઈડમાં મૂકી દે એના પર કોઈ એક્શન જ ના લે તો ત્યારે એને પોકેટ વેટો કહેવાય અહીંયા તમને જે લખ્યું છે તો એ સ્ટેટમેન્ટ એ સ્ટેટમેન્ટ છે તો સાવ રોંગ છે પરંતુ આ જે પહેલું બીજું અને ત્રીજું છે તો એ સ્ટેટમેન્ટ સાચું છે અને એટલા માટે તમને અહીંયા કરેક્ટલી મેચ પૂછ્યું છે તો પહેલું બીજું અને ત્રીજું બી આનો સાચો આન્સર બને છે રાઈટ હું તમને લાઈવ એક્સપ્લેન કરીને અત્યારે સમજાવું છું આ જે ચોથું સ્ટેટમેન્ટ છે તો રોંગ છે પોકેટ વેટો એટલે શું થાય પ્રેસિડેન્ટ કોઈ એક્શન ના લે રાઈટ તો આ તમને ખબર પડી ગઈ હા આપણે બીજા વિડીયોમાં તમને આ જે પોઈન્ટ છે તો એ તમને મળી જશે હવે જો આ ગુજરાતીમાં પણ આપણે લખેલું છે ગુજરાતી ભાઈઓ માટે બરાબર છે તો જો અહીંયા શું લખ્યું છે ત્રીસ દિવસમાં તો આ ખોટું થઈ ગયું એક એક જ્યાં છે તે હટી જશે બી આનો સાચો જવાબ બનશે એના સિવાય એના સિવાય તમને ઉપર શું લખ્યું છું જે ગેરલાયક ઠેરવવા માટે છે રાઈટ તો ત્રણે ત્રણ એના સાચા જવાબ આવશે એના પછી અહીંયા તમને બેતાલીસમાં બંધારણીય સુધારો આડું તો આમાં પણ સાચો જવાબ શું આવે છે ત્રણે ત્રણ આનો ડી સાચો જવાબ આવે છે એન્ડ ધેન ખાસ કરીને અહીંયા તમને કેબિનેટ કમિટીઝ વિશે પૂછેલું હતું બીજું અને ત્રીજું રોંગ હતું માત્ર એક આનો જવાબ આવે છે એના પછી આપણે જોઈએ તો વેરિયસ પ્રકારના વેટો વિશે હતું તો આપણે ચોથું અહીંયા રોંગ થઈ જાય છે એટલા માટે આનો સાચો જવાબ બને છે જો થોડું આપણે સ્પીડમાં બોલવાની કોશિશ કરવાના છીએ કારણ કે ત્રણસો વિડીયો ત્રણસો ક્વેશ્ચન છે તો એને આપણે સોલ્વ કરવાના છે રાઈટ અને એટલા માટે તમારે થોડું મેનેજ કરવું પડશે કોઈને સ્પીડમાં લાગે તો તમે ઉપર ત્રણ ડોટ દેખાય છે ત્યાંથી તમે વિડીયોની સ્પીડ છે તો એને થોડી સ્લો કરી શકો છો બાકી તમારે મેનેજ કરવાનું છે અને બીજું કે આ ઉપરની ટેલિગ્રામ ચેનલ તમને દેખાય છે ત્યાં તમે ખાસ જોઈન કરી લેજો કારણ કે યુપીએસસી જીપીએસસી માટે જે પણ અપડેટ હોય મટિરિયલ હોય ક્વેશ્ચન છે તો આપણે

એના પછી આપણે જોઈએ વિચ ઓફ ધ ફોલિંગ સ્ટેટમેન્ટ આર કરેક્ટ રિગાર્ડિંગ ધ પ્રોક્લેમેશન ઓફ ધ નેશનલ ઇમરજન્સી નેશનલ ઇમરજન્સીના પ્રોક્લેમેશન વિશે તમને સ્ટેટમેન્ટ આપ્યા છે હવે અહીંયા શું લખ્યું છે જો ધ બીજું સ્ટેટમેન્ટ તમે જુઓ ધ ટેન યર ઓફ ધ લોકસભા કેન બી એક્સટેન્ડેડ અપ ટુ થ્રી યર ઓફ અ પીરિયડ થ્રી યર ઓફ અ પિરિયડ ઓનલી બાય લો ઓફ ધ પાર્લામેન્ટ વન યર એટ અ ટાઈમ તો એક વસ્તુ યાદ રાખજો અહીંયા શું લખ્યું છે ત્રણ વર્ષ સુધી તમે જે પાર્લામેન્ટ છે તો એનો સમય છે તો એને એક્સટેન્ડ કરી શકો છો નેશનલ ઇમરજન્સીથી આ સ્ટેટમેન્ટ રોંગ છે કારણ કે નેશનલ ઇમરજન્સી તમે ગમે તેટલા સમય સુધી એક્સટેન્ડ કરી શકો છો પરંતુ તમારે શું કરવું પડે એક વર્ષ સાથે એક વર્ષ એટ અ ટાઈમ તમે કરી શકો સમજી ગયા એટલે મેક્સિમમ પીરિયડ કેટલો છે ડિફાઈન નથી સમજી ગયા અને અહીંયા તમને શું લખ્યું છે અપ ટુ થ્રી ઇયર એટલે કે તમે ત્રણ વર્ષ સુધી જ કરી શકો છો તો આ સ્ટેટમેન્ટ રોંગ થાય છે રાઈટ તો આ તમને ખબર પડી કોઈને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય અથવા તો મારો પોઈન્ટ તમને રોંગ લાગતો હોય તો તમે બિંદાસ લખી શકો છો આપણે અહીંયા શું કરવાનું છે ઇન્ટરેક્શન કરવાનું છે તમે જે પણ લેંગ્વેજનો યુઝ કરો એ રિઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે કરવાનું છે રાઈટ કારણ કે તમે બધા પોલિટીમાં ફંડામેન્ટલ લાઈફ સ્ટડી કરી હશે તો બની શકે કે આપણે ઉતાવળમાં ક્યારેક મારા દ્વારા પણ ભૂલ થઈ જાય તો તમે જે પણ ડાઉટ તમને લાગે તો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે ઓબ્વિયસલી કહેવાય ને કે તમે ઓપનલી એને તમારો જે પોઈન્ટ છે તો એને રાખી શકો છો રાઈટ તો જો અહીંયા બીજો જે પોઈન્ટ છે તો એને આપણે રોંગ કરી દઈએ હવે અહીંયા શું લખ્યું છે ધ લાઈફ ઓફ ધ લોકસભા મે બી એક્સટેન્ડેડ બિયોન્ડ અ ઇટ્સ અ નોર્મલ ટર્મ બાય અ લો ઓફ ધ પાર્લામેન્ટ ફોર અ વન ઇયર એટ અ ટાઈમ તો આ તો બિલકુલ સાચું છે પાર્લામેન્ટના લો દ્વારા જે લોકસભાની જે લાઈફ છે તો એને આપણે એક્સટેન્ડ કરી શકીએ છીએ રાઈટ એન્ડ ધ એક્સટેન્શન ઓફ ધ ટેન ઓફ ધ લોકસભા કેન નોટ બી કન્ટિન્યુડ બિયોન્ડ અ પિરિયડ ઓફ સિક્સ મંથ આફ્ટર ધ ઇમરજન્સી હેઝ સીઝ ટુ ઓપરેટ એટલે કે જ્યારે ઇમરજન્સી લગાવી હોય ત્યારે માની લો કે પાર્લામેન્ટ છે તો ખાસ કરીને લોકસભાનો સમય વધારી દેવામાં આવ્યો હોય પણ જો ઇમરજન્સી ખતમ થઈ જાય તો એના છ મહિના પછી એ લોકસભા છે તો આગળ ચાલતી નથી તો પહેલું અને ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે પરંતુ જે બીજું સ્ટેટમેન્ટ છે તો રોંગ છે એટલા માટે આનો આનો સાચો સાચો આન્સર આન્સર શું બને બને છે છે બી રાઈટ ઓફ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર કરેક્ટ રિગાર્ડિંગ ધ ઇન્ટર ગવર્મેન્ટ ટેક્સ ઇમ્યુનિટીઝ હવે જો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની જે પ્રોપર્ટીઝ હોય તો એમાં ટેક્સમાં કેટલીક ઇમ્યુનિટી હોય હવે જો જે સ્ટેટ ગવર્મેન્ટ છે ને તો એ ક્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની પ્રોપર્ટી ઉપર ટેક્સ લગાવતી નથી એના સિવાય એના સિવાય જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એ ક્યારે સ્ટેટ ગવર્મેન્ટના પ્રોપર્ટી ઉપર ટેક્સ લગાવતી નથી એટલે કે તને એકબીજાનું શું રાખે છે સંબંધ રાખે છે પેલું બોલે કે હું તને તારું સંબંધ રાખું પેલું બોલે કે હું પણ તારું સંબંધ રાખી દઉં રાઈટ તો આ રીતે થાય છે કે આમાં જે એકબીજા ક્યારે પણ પોતાની પ્રોપર્ટીઝ ઉપર ટેક્સ લગાવતા નથી પરંતુ જે પીએસયુ હોય ને એના ઉપર ક્યારેક ક્યારેક ટેક્સ લાગી જાય છે તો આ વસ્તુ તમે યાદ રાખજો સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટની પ્રોપર્ટી અલગ થાય છે અને પીએસયુ એક પ્રકારની કંપની થઈ જાય છે રાઈટ તો એના વિશે આપણે ક્યારેક ડિટેલમાં ડિસ્કસ કરીશું અત્યારે તમે સમજો કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે અને સ્ટેટ ગવર્મેન્ટ છે તો એકબીજાની પ્રોપર્ટી હોય તો એના ઉપર ટેક્સ લગાવતી નથી અહીંયા શું લખ્યું છે જો ધ પ્રોપર્ટી ઓફ ધ સેન્ટર ઇઝ એક્ઝેપ્ટેડ ફ્રોમ ઓલ ધ ટેક્સિસ ઇમ્પોઝ બાય ધ સ્ટેટ ઓર એની ઓથોરીટીન સ્ટેટ તો આ બિલકુલ સાચું છે પણ બીજું તમને શું લખ્યું છે બટ ધ પ્રોપર્ટી એન્ડ ઇન્કમ ઓફ ધ સ્ટેટ ઇઝ નોટ એક્ઝેમ્ટ્રેડ ફ્રોમ ધ સેન્ટ્રલ ટેક્સેસન તો આ સ્ટેટમેન્ટ રોંગ છે ભાઈ કારણ કે સ્ટેટ ગવર્મેન્ટની પ્રોપર્ટી છે તો એને પણ એક્ઝેમ્પન મળેલું છે રાઈટ સેન્ટ્રલ ગવર્મેન્ટ ક્યારે પણ એના ઉપર ટેક્સ લગાવતી નથી તો બીજું તો રોંગ થયું અહીંયા તમને કરેક પૂછ્યું છે તો આનો સાચો આન્સર શું બને છે એ આનો સાચો આન્સર બને છે રાઈટ એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન તો એ કરેટ રિગાર્ડિંગ ઓલ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા સર્વિસ એટલે કે જે આપણે આઈએસ એસ આઈપીએસ અને આઈએફએસ છે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ નોટ ફોરેન રાઇટ તો એના વિશે તમને સ્ટેટમેન્ટ આપે છે ને અહીંયા તમને કરેક્ટ પૂછવાનું ફાઇન્ડ કરવાનું કીધું છે રાઇટ હવે અહીંયા છે ને તમે લાસ્ટ સ્ટેટમેન્ટ જો ધ હેઝ ઓથોરિટી ટુ ક્રિએટ અ ન્યૂ ઓલ ઇન્ડિયા સર્વિસ ઓન ધ બેઝિસ ઓફ ધ રિઝોલ્યુશન ઓફ લોકસભા ભાઈ આ સ્ટેટમેન્ટ રોંગ છે લોકસભાનું રિઝોલ્યુશન નથી આવતું રાજ્યસભાનું આવે છે રાજ્યસભા રિઝોલ્યુશન પાસ કરીને ઓલ ઇન્ડિયા સર્વિસને ક્રિએટ કરી શકે છે એની પાસે સ્પેશિયલ પાવર છે અને આ વસ્તુ આપણે ડિટેલમાં ડિસ્કસ કરેલી છે રાઈટ તો અહીંયા તમે જુઓ ત્રીજું તો રોંગ થઈ ગયું તો અહીંયા ગયું અહીંયા ગયું ગયું અને પણ રાઈટ તો સાચો આન્સર ઓટોમેટિકલ હવે બાકીના બે વિશે તમારે વિચારવાની જરૂર જ નથી બાકીના બે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આનો આન્સર શું બની જાય છે ડી આનો સાચો જવાબ બને છે રાઈટ તો આ તમને ખબર ત્રીજું સ્ટેટમેન્ટ રોંગ હતું કારણ કે આવે રાજ્યસભા આવે અને એટલા માટે એટલા માટે આનો સાચો આન્સર શું બને છે ડી આનો સાચો આન્સર બને છે તો આ પણ તમને ખબર પડી ગઈ છે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સેન્ટ્રલ સ્ટેટ રિલેશનના બારામાં તમને કરેક્ટ ફાઇન્ડ કરવાનું પૂછ્યું છે રાઇટ હવે અહીંયા શું લખ્યું છે કે પાર્લામેન્ટ કે અલોન કે એક્સ્ટ્રા ટેરિટોરિયલ લેજિસ્લેશન તો આ સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે એક્સ્ટ્રા ટેરિટોરિયલ લેજિસ્લેશન છે તો એ ફક્ત અને ફક્ત પાર્લામેન્ટ જ એના ઉપર કરી શકે છે એના સિવાય ધ લો ઓફ ધ પાર્લામેન્ટ આર ઓલ્સો એપ્લિકેબલ ટુ ધ ઇન્ડિયન સિટીઝન એન્ડ દેર પ્રોપર્ટીઝ એન્ડ એની પાર્ટ ઓફ ધ વર્લ્ડ એટલે આ સ્ટેટમેન્ટ પણ બિલકુલ સાચું છે કે ભાઈ સરકારનો જે પણ કાયદો હોય તો એ ઇન્ડિયન જે સિટીઝન છે તો એ કોઈપણ ભાગમાં વિશ્વના કોઈપણ ભાગમાં રહેતા હોય તો પણ એના ઉપર લાગુ પડે છે સમજી ગયા સરકાર પાસે આપણી જે પાર્લામેન્ટ છે તો એની પાસે આ પાવર છે રાઈટ એના સિવાય ધ ગવર્નર ઇઝ એમ્પાવર ટુ ડાયરેક્ટ દેટ ધ એક્ટ ધ સોરી ધ ગવર્નર ઇઝ એમ્પાવર ટુ ડાયરેક્ટ ધેટ એન્ડ એક્ટ ઓફ ધ પાર્લામેન્ટ ડઝ નોટ એપ્લાય ટુ ધ શેડ્યુલ એરિયા ઇન ધ સ્ટેટ આ બિલકુલ સાચું છે ભાઈ સમજી ગયા જે શેડ્યુલ એરિયા છે તો એના ઉપર જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એનો જે પાર્લામેન્ટનો એક્ટ છે તો એ લાગુ નહીં પડે તો આ કોણ નક્કી કરે તો આની આ એની માટેનો જે પાવર છે તો એ ગવર્નરને મળેલો છે આ સ્ટેટમેન્ટ પણ બિલકુલ સાચું છે ને અહીંયા તમને કરેક્ટ પૂછ્યા છે તો ભાઈ ત્રણે ખાસ કરીને ત્રણેય સ્ટેટમેન્ટ છે તો સાચા છે ને એટલા માટે ડી આનો સાચો જવાબ બને છે રાઇટ ગવર્નર પાસે પાવર છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો લો હોય તો એ ચાહે તો એ ખાસ કરીને જે પણ શેડ્યુલ એરિયા હોય સ્ટેટના તો એના ઉપર એ લાગુ ના પડાય શકે આ આ જે ડિક્લેર કરવાનો પાવર છે તો કોની પાસે છે તો ગવર્નર પાસે આનો પાવર છે અને એટલા માટે ડી આનો સાચો જવાબ બને છે કોઈપણ ને કોઈપણ પ્રકારનો ડાઉટ હોય તો તમે જે પ્રૂફ સાથે વિડીયોના કમેન્ટ બોક્સમાં કન્ફર્મ કરી શકો છો ભાઈ આ જવાબ ના આવે આની જગ્યાએ આ આવે તો આપણે એને કરેક્ટ કરી દઈશું સમજી ગયા મિસ્ટેક કરવાનો કોઈ વાંધો નથી પણ જો એને આપણે ના સુધારીએ તો થોડો વાંધો આવી શકે છે એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તો વિચ ઓફ ધ ફોલોઇંગ ફીચર ઇઝ નોટ પાર્ટ ઓફ ધ બેઝિક સ્ટ્રકચર હવે જો આ છે ને ક્વેશ્ચનમાં મને થોડો ડાઉટ લાગે છે એટલે જવાબ આપવાનું પસંદ નહીં કરું મારા ખ્યાલથી આમાં થોડી કહેવાય ને કે પ્રોપર આનો આન્સર બને એવું મને લાગતું નથી રાઈટ અને એટલા માટે આનો જવાબ આપણે અવોઈડ કરીએ ઓફિશિયલ આન્સર કે આવે ત્યારે આપણે જવાબ જોઈ લેશું કારણ કે આમાં થોડો ડાઉટ છે એના પછી જે હવે આપણે ગુજરાતીમાં પણ જોઈ લઈએ કે ભાઈ ગુજરાતીમાં શું શું જવાબ આવતા હતા સમજી ગયા ગુજરાતી ભાઈઓ માટે છે તો જો અહીંયા તો ખાસ કરીને અહીંયા શું લખ્યું હતું મતદાર મંડળ આ બીજું સ્ટેટમેન્ટ રોંગ હતું રાઈટ કારણ કે ફાઇનલ ઓથોરિટી કોણ હોય છે સુપ્રીમ કોર્ટ હોય છે તો બીજું અહીંયા રોંગ થઈ જાય છે તો સાચો જવાબ આનો વન એન્ડ થ્રી આનો સાચો જવાબ બને છે રાઇટ એના પછી અહીંયા આપણે જોઈએ તો મેઇનલી આ બીજું સ્ટેટમેન્ટ રોંગ હતું તો આ પણ ગયું આ પણ ગયું આ પણ ગયું રાઈટ તો બી આનો સાચો જવાબ બને છે એના પછી આપણે જોઈએ તો ઇન્ટર ગવર્મેન્ટર જે ટેક્સ ઇમ્યુનિટી

અ ઓફ ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન હવે અહીંયા તમે છે ને એક વસ્તુ જોજો જે રોંગ સ્ટેટમેન્ટ હોય ને એને તમે આઈડેન્ટીફાઈ કરો પહેલું સ્ટેટમેન્ટ શું આપ્યું છે એન અમેન્ડમેન્ટ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કેન ઇનિશિયેટ ઇન ધ પાર્લામેન્ટ એન્ડ ઇન ધ સ્ટેટ લેજિસ્લેચર ઓનલી તો એક વસ્તુ યાદ રાખજો કોન્સ્ટિટ્યુશનમાં અમેન્ડમેન્ટ છે તો એ સ્ટેટ લેજિસ્લેચર ક્યારે કરી જ શકતી નથી સમજી ગયા એની પાસે પાવર જ નથી પાર્લામેન્ટ પાસે પાવર છે તો પહેલું સ્ટેટમેન્ટ તો રોંગ થઈ ગયું સમજી ગયા તો હવે તમને જ્યાં એક દેખાય એને એલિમિનેટ કરો રાઇટ હવે બીજું તમે જો ધ અમેન્ડમેન્ટ કેન બી ઇન્ટ્રોડ્યુસ બાય ધી મિનિસ્ટર ઓનલી ખાલી ને ખાલી મિનિસ્ટર દ્વારા અમેન્ડમેન્ટમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે તો એ સ્ટેટમેન્ટ પર રોંગ છે કારણ કે પ્રાઇવેટ મેમ્બર પ્રાઇવેટ મેમ્બર એટલે એટલે શું થાય જે પર્સન મિનિસ્ટર નથી તો એના દ્વારા પણ અમેન્ડમેન્ટ છે તો એને ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે તો બીજું સ્ટેટમેન્ટ પણ રોંગ થયું તો જ્યાં તમને બે દેખાય એને એલિમિનેટ કરો હવે ત્રીજું સ્ટેટમેન્ટ છે ને એ થોડું તમને કન્ફ્યુઝિંગ લાગશે એક વસ્તુ યાદ રાખજો કે કોન્સ્ટિટ્યુશન છે તો એની અમુક પ્રોવિઝન એવી છે કે જો એમાં તમારે અમેન્ડમેન્ટ કરવું હોય તો એની માટે તમારે પ્રેસિડેન્ટની પ્રાયર પરમિશન લેવી પડે છે એટલે કે પહેલાં પ્રેસિડેન્ટની પરમિશન લેવી પડે છે સમજી ગયા જેવી રીતે માની લો કે તમારે કોઈ સ્ટેટ છે તો એની બાઉન્ડ્રીને રીઓર્ગેનાઇઝ કરવી છે અથવા તો સ્ટેટનું નામ બદલવું છે તો ભાઈ એની માટે પહેલાં પ્રેસિડેન્ટની પરમિશન લેવી પડે ભલે એ સિમ્પલ મેજોરિટીથી પાસ થઈ જાય સમજી ગયા પરંતુ એની માટે પેલા પ્રેસિડેન્ટની બાઉન્ડ્રી સોરી પ્રેસિડન્ટ છે તો એની પરમિશન લેવી પડે છે અહીંયા તમને છે ને ડિફેન્સિવ ડિફેન્સિવને આપ્યું છે સમ પ્રોવિઝન ઓફ ધી કોન્સ્ટિટ્યુશન રિકવાયર ધ પ્રાયર પરમિશન ઓફ ધ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા ફોર ધી અમેન્ડમેન્ટ તો આ સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે ભાઈ અને એના સિવાય ધ પ્રેસિડન્ટ મસ્ટ ગીવ હિઝ અસન ટુ ધ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ હી કેન નીધર વિથોલ્ડ નોર રિટર્ન ધ બિલ તો આ સ્ટેટમેન્ટ પણ બિલકુલ સાચું છે જ્યારે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ છે તો બંને હાઉસમાંથી પસાર થઈ જાય તો પ્રેસિડન્ટે એના ઉપર સાઇન કરવી જ પડે છે ભાઈ સમજી ગયા પ્રેસિડન્ટ ક્યારે એના એ જે બિલ છે તો એને વિથહોલ્ડ પણ કરતા નથી કે એ જે બિલ છે તો એને રિટર્ન પણ કરતા નથી એને સાઇન કરવી જ પડે છે અને એક જે મની બિલ છે તો એને પણ ક્યારેય પ્રેસિડેન્ટ છે તો એ કહેવાય ને કે એના ઉપર વિથોડ ખાસ કરીને જે મની બિલ છે તો એને ક્યારે વિથોલ્ડ કરતા નથી સોરી જે મની બિલ છે તો એને ક્યારે રિટર્ન કરતા નથી અને ખાસ કરીને એના સિવાય જે મની બિલ છે તો એ મની બિલ છે તો એને ખાસ કરીને જે પ્રેસિડન્ટ છે તો એ વિથ્રોલ કરતા નથી અને મની બિલ છે તો એને ક્યારે રિટર્ન પણ પ્રેસિડન્ટ છે તો કરતા નથી જનરલી જે પ્રેસિડન્ટ છે તો એને સાઇન આપી દે છે એના ઉપર સિગ્નેચર એસેન્ટ કરી દે છે કારણ કે જે મની બિલ છે તો એને પ્રાયોરિટ પરમિશનથી જ પ્રેસિડેન્ટની પ્રાયોરિટ પરમિશન છે તો એનાથી જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે તો આ વસ્તુ તમે યાદ રાખજો એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે તો આ તમને ખબર પડીને બીજું અને જે ચોથું સ્ટેટમેન્ટ છે તો સાચું છે સોરી ત્રીજું અને ચોથું સ્ટેટમેન્ટ સાચું છે આનો સાચો આન્સર શું બને છે સી આનો સાચો જવાબ બને છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સોરી જે નેક્સ્ટ ક્વેશ્ચન

ફોર ધ ઇન્ડિયન સિટીઝન જસ્ટિસેએબલ એન્ડ નોન જસ્ટિસેબલ સમજી ગયા તો બી એન રાવે રેકમેન્ડ કર્યું હતું કે જે સિટીઝન છે તો એના બે કેટેગરીના રાઇટ હોવા જોઈએ એક તો જસ્ટિસિએબલ અને બીજું હોય નોન જસ્ટિસેબલ રાઇટ વિથ ધ અબોવ રેકમેન્ડેશન ઓફ ધ ડીપીએસપી ધ સ્ટેટ આર ધ સ્ટેટ પોલિસીઝ સોરી ડીપીએ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસીઝ આર ઇન કોર્પોરેટેડ ઇન કોર્પોરેટેડ ઇન દ કોન્સ્ટિટ્યુશન આ સ્ટેટમેન્ટ પણ બિલકુલ સાચું ટો આનો જે સાચો જવાબ બને છે તો ડી આનો સાચો જવાબ બને છે રાઇટ તો આ તમને ખબર પડી ગઈ છે અને એના પછી આપણે જે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો અહીંયા તમને ફંડામેન્ટલ રાઇટના બારામાં કરેક્ટ આઇડેન્ટીફાય કરવાનું કીધું છે હવે આમાં પણ તમારે એલિમિનેશન ટેકનિકનો યુઝ કરવાનો છે અહીંયા તમને શું લખ્યું છે ઇમ્પોઝિશન ઓફ ધ માર્શિયલ લો વિલ નોટ અફેક્ટ ધ ફંડામેન્ટલ રાઈટ તો આ સ્ટેટમેન્ટ બિલકુલ રોંગ છે રાઈટ કારણ કે જ્યારે માર્શિયલ લો લાગી જાય છે તો ફંડામેન્ટલ રાઇટને અફેક્ટ થાય જ છે તો એટલા માટે આ ત્રીજું તમે જ્યાં પણ દેખા એને તમે એલિમિનેટ કરો આનો સાચો આન્સર ઓટોમેટિકલી તમે ડિડ્યુસ કરી શકો છો આનો સાચો આન્સર શું બને છે સી આનો સાચો આન્સર બને છે રાઈટ તો આ તમને ખબર પડી કારણ કે જે જ્યારે પણ માર્શિયલ લો લાગી જાય છે સમજી ગયા તો ત્યારે જે ફંડામેન્ટલ રાઇટ છે લોકોના જે રાઈટ છે તો એના ઉપર ઇમ્પેક્ટ થાય છે રાઇટ તો આ તમે જે જ્યાં જ્યાં ત્રણ દેખાય તો એ સ્ટેટમેન્ટને તમે એલિમિનેટ કરી શકો છો અને તમારો જે આન્સર છે તો એ તમે સી ડિડ્યુસ કરી શકો છો આ ક્વેશ્ચન છે થોડો ટ્રિકી ક્વેશ્ચન હતો વધારે પડતો ફેક્ચુઅલ હતો પણ કહેવાય ને કે ન્યૂઝમાં રહ્યો એટલે તમને ખબર હોવી જોઈ જોઈએ અહીંયા શું લખ્યું છે વિચ ઓફ ધ ફોલિંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર કરેટ રિગાર્ડિંગ ધ એક્સક્લુઝન અન્ડર ધ ઇડબ્લ્યુએસ કેટેગરી અહીંયા તમને કરેક્ટ જે ઈડબલ્યુએસ માટેના ક્રાઇટેરિયા છે તો એ તમને પૂછેલું છે તો જો અહીંયા પહેલું તમે જુઓ દસ એકર ઓફ એગ્રીકલ્ચર લેન્ડ લખ્યું છે તો ભાઈ દસ એકરના આવે પાંચ એકર આવે રાઇટ એટલા માટે તમને જ્યાં એક દેખાયને તમે એલિમિનેટ કરી શકો છો જ્યાં તમને એક દેખાય એલિમિનેટ કરી શકો છો બાકીના ત્રણે ત્રણ ક્રાઇટેરિયા છે તો બિલકુલ સાચા છે ને એટલા માટે સાચો આનો જવાબ શું બને છે બી આનો સાચો જવાબ બને છે તો આ તમને ખબર પડી ગયા ને કારણ કે દસ એકર નથી આવતું પાંચ એકર આવે છે એકર આવે છે છે તો તો આ તમને ખબર પડી હશે આનો સાચો આન્સર શું બને બી આનો સાચો આન્સર બને છે એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ યોર આર કરેટ રિગાર્ડિંગ ધ એક્સેપ્શન ઓફ ધ ઇક્વાલિટી બિફોર લો હવે જો અહીંયા શું લખ્યું છે ઇક્વાલિટી બિફોર લો ના એક્સેપ્શન શું છે હવે અહીંયા પહેલું સ્ટેટમેન્ટ જુઓ નો ક્રિમિનલ પ્રોસિડિંગ અગેન્સ્ટ ધ પ્રેસિડન્ટ ઓર ગવર્નર સેલ્ફ બી ઇન્સ્ટિટ્યુટેડ સોરી નો સિવિલ પ્રોસિડિંગ અગેન્સ્ટ ધ પ્રેસિડેન્ટ ઓર ગવર્નર સેલ બી ઇન્સ્ટિટ્યુટેડ ડ્યુરિંગ ધ ટર્મ ઓફ ધ ઓફિસ અહીંયા શું લખ્યું છે સિવિલ પ્રોસિડિંગ તો આ સ્ટેટમેન્ટ રોંગ છે કારણ કે જ્યારે પ્રેસિડેન્ટ છે અને ગવર્નર તો એ પોતાની સત્તા ઉપર બેઠા હોય તો એમની અગેન્સ્ટમાં સિવિલ પ્રોસિડિંગ તો કરી શકાય છે એમને પહેલા નોટિસ આપવી પડે છે રાઇટ પરંતુ ક્રિમિનલ પ્રોસિડિંગ કરી શકાતી નથી સિવિલ તો કરી શકાય છે ને એટલા માટે પહેલું સ્ટેટમેન્ટ રોંગ થઈ જાય રાઇટ અને બીજું સ્ટેટમેન્ટ જુઓ ધ નો પર્સન સેલ બી લાયબલ ટુ એની સિવિલ ઓર ક્રિમિનલ પ્રોસિડિંગ ઇન એની કોર્ટ ઇન ઇન રિસ્પેક્ટ ટુ ધ પબ્લિકેશન ઇન ન્યૂઝપેપર ઓફ અ ટ્રુ રિપોર્ટ ઓફ એની પ્રોસિડિંગ ઓફ પાર્લામેન્ટ તો આ સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે કોઈ પણ વ્યક્તિ પાર્લામેન્ટનો ટ્રુ રિપોર્ટિંગ કરે છે તો એ વ્યક્તિને ક્યારેય એના પર સિવિલ કે ક્રિમિનલ પ્રોસીડિંગ કરવામાં આવતી નથી રાઇટ તો આ બીજું સેટમેન્ટ તો સાચું છે પહેલું રોંગ છે તમે અહીંયા કરેક્ટ આઈડેન્ટીફાઈ કરવાનું કીધું છે બી આનો સાચો જવાબ બને છે તો આ તમને ખબર પડી એના પછી હવે અહીંયા આપણે ગુજરાતીમાં જોઈ લઈએ જે ગુજરાતી ભાઈઓ છે એની માટે તમને સાચા પૂછ્યા છે અને બીજું અહીંયા આપણે સ્ટેટમેન્ટ જોઈએ છે બંધારણીય સુધારાની પ્રક્રિયા એક મિનિટ આપણે અહીંયાથી જે રોંગ છે એને પહેલાં આઈડેન્ટીફાઈ કરી લઈએ જસ્ટ વેટ ફોર વાઇલ અહીંયા ત્રીજું અને જે ચોથું છે તો બિલકુલ સાચા હતા અને પહેલું અને બીજું છે તો રોંગ હતું એટલે માટે સાચો આન્સર આનો સી બને છે એના પછી આપણે ઉપર જોઈએ તો ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ છે તો બિલકુલ સાચા હતા સાચો આન્સર આનો એ આનો સાચો આન્સર બને છે એના પછી આપણે જોઈએ તો મેઇનલી જે માર્શલ લો છે તો એના વિશે હતું ત્રીજું સ્ટેટમેન્ટ રોંગ હતું જ્યાં તમને ત્રણ દેખાય એને તમે એલિમિનેટ કરી શકો છો સાચો આન્સર આનો શું બને છે આનો મેઇનલી સાચો આન્સર બને છે સી રાઈટ લશ્કરી જે કાયદો છે તો આમાં સાચો આન્સર સી બને છે એના પછી આપણે ઈડબલ્યુ એસ કેટેગરીનું જોઈએ તો અહીંયા પાંચ એકર આવે તો પહેલું અહીંયા રોંગ થઈ જાય છે બાકી બને ક્રાઇટેરિયા ત્રણે ક્રાઇટેરિયા સાચા છે તો બી આનો સાચો જવાબ બને છે અને આમાં મેઇનલી બી આનો સાચો જવાબ બને છે રાઈટ તો પ્રશ્ન છે તો એને તમે ગુજરાતીમાં સ્ટડી કરી લેજો કારણ કે બધું આપણે જો રીડ કરીશું તો વિડીયો છે તો થોડો લાંબો થઈ જશે એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તો એ રજિસ્ટ્રેશન ઓફ સિટીઝનના બારામાં છે રાઇટ વિચ ઓફ ફોલોઇંગ પર્સન કેન રજિસ્ટર એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા બાય રજિસ્ટ્રેશન એટલે કે કોણ પર્સન છે તો એ સિટીઝન ઓફ ઇન્ડિયા બની શકે બાય રજિસ્ટ્રેશન તો જો પહેલાં ત્રણ ક્રાઇટેરિયા છે ને આ બિલકુલ સાચા છે એકદમ ફેક્ચ્યુઅલ ફાલતુ ક્વેશ્ચન છે બરાબર છે પહેલા જે ત્રણ ક્રાઇટેરિયા છે બિલકુલ સાચા છે પરંતુ જે ચોથો છે તો એ રોંગ છે કારણ કે અહીંયા શું લખ્યું છે જો હું એ સ્ટેટમેન્ટને રીડ કરું છું અ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન વુ ઇઝ ઓર્ડિનરીલી રેસિડન્ટ ઇન એની કન્ટ્રી ચોથો સોરી ચોથું સ્ટેટમેન્ટ પણ સાચું છે આ ત્રીજું સ્ટેટમેન્ટ રોંગ છે પર્સન ઓફ ધ ફૂલ એજ કેપેસિટી વુ હેઝ રજિસ્ટર્ડ એઝ ઓવરસી સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ હોલ્ડર ફોર એટલીસ્ટ ટેન ઇયર ઇયર ના આવે ફાઈવ ઇર સમજી ફાઈવ યર આવે અને એટલા માટે ત્રીજું સ્ટેટમેન્ટ છે તો રોંગ થાય છે અને અહીંયા તમને શું પૂછ્યું છે કે સિટીઝન કોણ બની શકે ભાઈ રજીસ્ટ્રેશન તો પહેલું બીજું અને ચોથું સાચું છે ત્રીજું રોંગ છે કારણ કે દસ વર્ષની જગ્યાએ શું આવે છે ફાઈવ ઇયર આવે છે અને જ્યાં તમને ચોથું દેખાય એને તમે એલિમિનેટ કરી શકો છો બાકીના ત્રણ બિલકુલ સાચા છે અને એટલા માટે આનો સાચો જવાબ શું બને છે આનો બી આનો સાચો જવાબ બને છે રાઈટ એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો અહીંયા શું છે વિચ ઓફ ધ ફોલોઈંગ કમિટી રિજેક્ટેડ રિજેક્ટેડ લખ્યું છે આઈડિયા ઓફ ધ લિંગ્વિસ્ટિક સોરી લિંગ્વિસ્ટિક બેઝ રીઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટેટ તો જો જે ધાર કમિશન છે અને જેવીપી છે તો બંને જે ભાષાના ધોરણે જે સ્ટેટ છે તો એને રીઓર્ગેનાઇઝ કરવાનો જે આઈડિયા છે તો એને રિજેક્ટ કર્યો હતો પરંતુ જે ફઝલ અલી છે તો એને એક્સેપ્ટ કરી લીધો હતો અને અહીંયા તમને શું પૂછ્યું છે કોને રિજેક્ટ કર્યું હતું તો અહીંયા પહેલું અને બીજું છે તો બંને દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યો હતો તો એ અને ટુ સોરી વન એન્ડ ટુ એનો સાચો જવાબ બને છે એના પછી આ ક્વેશ્ચન છે ને થોડો વધારે પડતો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હતો પણ હવે જીપીએસસીનું કામ જ જે છે આ પ્રકારના ફાલતું ક્વેશ્ચનો પૂછાય છે સમજી ગયા અહીંયા તમને કરેક્ટલી મેચ પૂછ્યું છે હવે જો પ્રોવિન્શિયલ કોન્સ્ટિટ્યુશન કમિટી છે તો આને કોના કોને દ્વારા હેડ કરવામાં આવ્યું હતું તો સરદાર પટેલ આ તો સાચું છે પણ આ બીજું અને ત્રીજું છે ને આ રોંગ છે સોરી જે ફંડામેન્ટલ રાઇટ સબ કમિટી છે આ બીજું પણ સાચું છે ત્રીજું રોંગ છે આ બહુ જ વધારે પડતું ફેક્ટ છે આમાં શું લખ્યું છે કે જે માઇનોરિટી સબ કમિટી છે તો એને અબ્દુલ ગફાર ખાન દ્વારા હેડ કરવામાં આવી હતી તો અહીંયા શું આવે છે અહીંયા આવે છે એચસી મુખર્જી એચસી મુખર્જી દ્વારા આ જે માઇનોરિટી સબ કમિટી છે તો એને પ્રિસાઇડ કરવામાં આવી હતી વધારે પડતું ફેક્ટ થઈ જાય છે આ કોઈ દિવસ યાદ ના રહે રાઈટ તો આને તમે શું કરી દો આને તમે જે ત્રીજું છે તો એને એલિમિનેટ કરી દો અને બાકીના પહેલું અને બીજું છે તો સાચું છે એટલા માટે આનો સાચો જવાબ શું બને છે સી આનો સાચો જવાબ બને છે રાઇટ એના પછી આપણે જોઈએ તો જો ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ નાઇન્ટીન ફોર્ટી સેવનના બારામાં છે હવે જો ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ પહેલા બીજા અને ત્રીજા છે ને સાચા છે પરંતુ આ ચોથું જે છે તો એના બારામાં થોડો ડાઉટ છે પણ મારા ખ્યાલથી આ સ્ટેટમેન્ટ રોંગ જ છે કારણ કે નાઇન્ટીન ફોર્ટી સેવન સુધી રહ્યું હતું રાઈટ તો અત્યારે આપણે ફોર ધ ટાઈમિંગ આ ચોથા સ્ટેટમેન્ટને આપણે રોંગ માનીએ છે તો પહેલા ત્રણે જે સ્ટેટમેન્ટ છે ગવર્નર વોઝ ટુ બી અપોઇન્ટેડ બાય ધ બ્રિટિશ કિંગ ઓન ધ એડવાઇસ ઓફ ધોન સોરી ડોમિનિયન કેબિનેટ એન્ડ ઇટ ગ્રાન્ટેડ ફ્રીડમ ટુ ધ ઇન્ડિયન પ્રિન્સલી સ્ટેટ ટુ ઇધર જોઈન ઇન્ડિયા ઓર પાકિસ્તાન એટલે કે જે ભારતના રજવાડાઓ હતા તો એને ફ્રીડમ આપી ભાઈ તમે ઇન્ડિયાને જોઈન કરો કે પાકિસ્તાન પહેલું બ્રિજ અને ત્રીજું સાચું છે ચોથું સ્ટેટમેન્ટ છે રોંગ છે તો આપણે ફોર ધ ટાઈમિંગ સી અને આન્સર કન્સિડર કરીએ છીએ કોઈને કન્ફર્મેશન હોય તો તમે વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર લખી શકો છો રાઈટ એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તો સેવન્ટી થર્ડ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટના બારામાં છે તો જો આના આના વિશે તમને બે પ્રોવિઝન આપેલી છે અને આમાંથી તમારે કરેક્ટ આઇડેન્ટીફાય કરવાનું છે રાઈટ તો જો જે પહેલું અને બીજું બંને સ્ટેટમેન્ટ અહીંયા બિલકુલ સાચું છે હવે અહીંયા છે ને બીજું સ્ટેટમેન્ટ થોડું અટપટું ફેરવીને લખેલું છે બાકી ઇન શોર્ટ આપણે જોઈએ તો કોઈ પણ પર્સન છે તો એકવીસ વર્ષનો થઈ ગયો તો એ પછી ક્યારેય ડિસ્ક્લિફાય થતો નથી રાઈટ અને એના સિવાય માની લો કે કોઈપણ પર્સન છે તો સ્ટેટ લેજિસ્લેચરના ઇલેક્શન માટે ડિસ્ક્વોલીફાઈ થયો હોય તો એ પંચાયતના મેમ્બર તરીકે પણ ડિસ્કવિફાઈ થઈ જશે રાઇટ તો પહેલું અને બીજું સ્ટેટમેન્ટ હું આને કરેક્ટ કન્સિડર કરું છું અને એટલા માટે આનો આનો સાચો સાચો જવાબ જવાબ સી બને છે રાઈટ આ વસ્તુ તમે યાદ રાખજો આનો જે સાચો આન્સર બને છે તો સી આનો સાચો આન્સર બને છે રાઈટ હવે આપણે આને ગુજરાતીમાં જોઈ લઈએ તો જો ચોથું જે ત્રીજું સ્ટેટમેન્ટ છે તો એ રોંગ થઈ જાય છે તો જ્યાં તમને ત્રણ દેખાય એને તમે એલિમિનેટ કરી શકો છો ડી આનો સાચો જવાબ બને છે એના સિવાય આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો એ ભાષાના ધોરણે કોને અસ્વીકાર કર્યો હતો તો પહેલું અને બીજું એટલે કે વન એન્ડ ટુ એ આનો સાચો જવાબ બને છે એના સિવાય આપણે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તો એને જોઈએ તો પહેલું અને બીજું આ જે પેર છે તો સાચી છે ત્રીજું છે તો એ રોંગ છે રાઈટ એચસી મુખર્જી આવે છે તો આનો સાચો આન્સર સી આનો સાચો આન્સર બને છે રાઈટ એના પછી આપણે નેક્સ્ટ જે ક્વેશ્ચન જોઈએ તો એ ભારત સ્વતંત્રતા અધિનિયમ નાઇન્ટીન ફોર્ટી સેવનના બારામાં છે આમાં ચોથું સ્ટેટમેન્ટ છે તો રોંગ લાગી રહ્યું છે તો સી આનો સાચો જવાબ બને છે રાઈટ એના પછી નેક્સ્ટ જે ક્વેશ્ચન હતો તો તોતેરમાં બંધારણીય સુધારાના બારામાં હતો સી આનો સાચો જવાબ બને છે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તો એ લોક અદાલતના બારામાં છે તો જો લોક અદાલતના બારામાં ચાર તમને સ્ટેટમેન્ટ આપેલા છે રાઈટ હવે અહીંયા તમને શું લખ્યું છે કે લોક અદાલતના બારામાં તમારે કરેક્ટ સ્ટેટમેન્ટ છે તો એને આઈડેન્ટીફાય કરવાના છે તો જો પહેલું સ્ટેટમેન્ટ શું લખ્યું છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એન્ડ અધર લીગલ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન કન્ડક્ટ લોક અદાલત તો આ સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે જે નાલસા અને એના સિવાય જે અદર જે લીગલ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન છે તો એના દ્વારા લોક અદાલતને કન્ડક્ટ કરવામાં આવે છે હવે જો અહીંયા છે ને શોર્ટમાં હું તમને કહું તો ચોથું સ્ટેટમેન્ટ છે તો રોંગ છે કારણ કે આમાં છે ને તમને શું લખ્યું છે કે જે સોરી જે ત્રીજું સ્ટેટમેન્ટ છે તો

થોડું તમારે મેનેજ કરવું પડશે આપણે વિડીયોને લાઈવ રેકોર્ડ કરીએ છીએ રાઈટ તો એટલા માટે ક્યારેક સ્ટેટમેન્ટમાં થોડું આડું આવડું થાય કારણ કે બધા જ સ્ટેટમેન્ટ છે તો કોઈને યાદ ના રહે ને તો એટલા માટે આમાં શું લાઈવ આપણે એક્સપ્લેન કરવાનું હોય તો થોડું તમે મેનેજ કરજો બાકી જે પણ તમને ડાઉટ હોય એ તમે વિડીયોના કમેન્ટ બોક્સમાં કરી શકો છો એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તો પાર્લામેન્ટરી કમિટીના બારામાં છે અહીંયા તમને કરેક્ટ આઈડેન્ટિફાય કરવાનું કીધું છે રાઈટ તો જો અહીંયા છે ને શું લખ્યું છે કે જે પાર્લામેન્ટ જે પબ્લિક અકાઉન્ટ કમિટી છે તો એની અંદર જે પંદર મેમ્બર છે તો એ લોકસભાના હોય છે ને આ પંદર મેમ્બરને કોણ નોમિનેટ કરે છે તો એને નોમિનેટ કરવામાં આવે છે સ્પીકર દ્વારા તો આ સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે રાઈટ એના પછી શું લખ્યું છે ઇફ અ મેમ્બર આફ્ટર હિઝ ઇલેક્શન ટુ ધ ટુ ટુ ધી કમિટી ઇઝ અપોઇન્ટેડ એઝ એઝ ધી મિનિસ્ટર હી સીઝ ટુ બી અ મેમ્બર ઓફ ધી કમિટી ફ્રોમ ધ ડેટ ઓફ સચ અપોઇન્ટમેન્ટ તો આ સ્ટેટમેન્ટ પણ બિલકુલ સાચું છે રાઈટ અને એના પછી આપણે થર્ડ સ્ટેટમેન્ટ જોઈએ તો ચેરમેન ઓફ ધ કમિટી ઇઝ અપોઇન્ટેડ બાય ધ સ્પીકર ફ્રોમ અમંગ ધ મેમ્બર ટ્વેન્ટી ટુ મેમ્બર તો આ સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે જે પબ્લિક અકાઉન્ટ કમિટી છે તો એમાં ટોટલ બાવીસ બાવીસ મેમ્બર હોય છે અને જે પંદર છે તો એ શામાંથી હોય છે લોકસભામાંથી અને જે સાત હોય છે તો રાજ્યસભામાંથી હોય છે અને આનો જે ચેરમેન છે તો એને સ્પીકર દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે તો ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ અહીંયા બિલકુલ સાચા છે ને એટલા માટે સાચો આન્સર સી આનો સાચો આન્સર બને છે રાઇટ હવે અત્યારે આપણે મેઇનલી જે ક્વૉલિટીના ક્વેશ્ચન છે તો એને આપણે સોલ્વ કરી દઈએ અને એના પછી આપણે જે સેકન્ડ વિડીયો છે તો એને અપલોડ કરવાના છીએ તો થોડું તમારે મેનેજ કરવાનું છે વિડીયો જો ત્રણસો ક્વેશ્ચન છે એટલે એક સાથે તો બધું પૂરું ના થાય કારણ કે પછી વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય તો આપણે પાર્ટ્સમાં વિડીયો છે તો એને પેપરનું સોલ્યુશન અપલોડ કરીશું અને તમે આપણા ઇન્ડોઆઈસના જે પણ કરંટ અફેર્સના વિડીયો આવે છે એને ફોલો પણ કરી શકો છો ડેલી લગભગ પંદરસો લોકો આપણા કરંટ અફેર્સના વિડીયો જોવે છે જીપીએસસી માટે તો આવનારી ડીવાયએસઓ ઓ એસડીઆઈની એક્ઝામમાં તમને ફાયદો થશે તમારી ઈચ્છા થાય તો જોવાનું અદરવાઈઝ તમારી ઈચ્છા રાઇટ એના પછી આપણે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તો એને જોઈએ તો લોકસભાના અધ્યક્ષના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે જસ્ટ વેટ ફોર અવેલ આપણે ગુજરાતીમાં એને સોરી ઇંગ્લિશમાં કરી લઈએ તો અહીંયા લોકસભાના સ્પીકર બારામાં તમને ત્રણ જે ચાર સ્ટેટમેન્ટ આપે છે હવે અહીંયા શું લખ્યું છે પહેલું સ્ટેટમેન્ટ તમે રીડ કરો અહીંયા તમને કરેક્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે ઇટ ઇઝ ઇટ ઇઝ ઓલ્સો મેન્ડ

નાખી ત્રીસ દિવસ રાઈટ તો આ તમને ખબર પડી ગઈ હશે એના પછી આપણે નીચે તો બીજા ક્વેશ્ચનો છે ચલો આ બી તમને ખબર પડી ગઈ હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તો અહીંયા તમને ઇનકરેક્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે આ તમે પહેલાં જોઈ લેવાનું કે ભાઈ કરેક્ટ પૂછ્યું છે કે ઇન કરેક્ટ રાઇટ હવે શેસના બારામાં તો જો શેસના બારામાં તમને શું ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ ફાઇન્ડ કરવાના કીધા છે દ શેસ ડઝ નોટ ગેટ ક્રેડિટેડ ટુ ધ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા તો ભાઈ પહેલું સ્ટેટમેન્ટ જ રોંગ છે કારણ કે શેસ છે તો એ પહેલી વખત તો કન્સોલિડેટેડ ફંડમાં જ જાય છે રાઈટ હવે જો શેસ હોય ને તો એને સેન્ટ્રલ ગવર્મેન્ટ જેવી રીતે કૃષિ કલ્યાણ શેસ છે પછી સ્વચ્છ ભારત શેષ છે અને આવા જે શેસ છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લગાવવામાં આવે છે અને એ પર્ટિક્યુલર પર્પઝ માટે હોય છે આપણે જે ઇન્ડોવાઇસના વિડીયો છે તો એમાં ઓલરેડી અમે તમને સેસ અને સર્ચાર્જ વિશે ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે તો જે સેસ છે તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ કલેક્ટ કરે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ક્યારે પણ સ્ટેટ ગવર્મેન્ટ સાથે જે શેસ છે તો એને શેર કરતી નથી આ વસ્તુ યાદ રાખજો જે ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ ટેક્સની અમાઉન્ટ હોય તો એને સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ સાથે શેર કરે પરંતુ જે શેસ છે તો એને ક્યારે પણ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો જે સ્ટેટ ગવર્મેન્ટ છે એની સાથે શેર કરતી નથી અને એટલા માટે અહીંયા તમે જુઓ બીજું સ્ટેટમેન્ટ શું લખ્યું છે ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયા રેકમેન્ડેડ ફોર ધી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ શેસ બિટવીન ધ સેન્ટર એન્ડ સ્ટેટ તો આ સ્ટેટમેન્ટ રોંગ છે કારણ કે શેસ ક્યારે ડિસ્ટ્રિબ્યુટ થતું નથી તો પહેલું બી રંગ છે બીજું પણ રોંગ છે અને ત્રીજું સ્ટેટમેન્ટ પણ રોંગ છે રાઈટ અને એટલા માટે આનો સાચો આન્સર શું બને છે આનો ડી આનો સાચો આન્સર બને છે તો આ તમને ખબર પડી અહીંયા તમને ઇન કરેક્ટ પૂછ્યું છે તો ત્રણે ત્રણ ભાઈ ઇન કરેક્ટ છે અહીંયા તમને કરેક્ટ નથી પૂછ્યું રાઈટ તો આ વસ્તુ તમે યાદ રાખજો ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ છે તો ઇન થાય છે અને હવે આપણે પૂંચી કમિશન હવે જો આ થોડો વધારે પડતો ફેક્ટ વાળો ક્વેશ્ચન છે અને મે બી આમાં મારા ખ્યાલથી આનો સાચો આન્સર છે ને પહેલું સ્ટેટમેન્ટ રોંગ છે મારા ખ્યાલથી આવી કોઈ રેકમેન્ડેશન આપી નથી તો બી તમે એક વખત ચેક કરી લેજો પહેલું આપણે એને એલિમિનેટ કરી દઈએ તો મે બી આનો જે બી છે તો આનો સાચો આન્સર બને છે રાઈટ કારણ કે જે એસસી અને એસટી વિશે મે બી આના વિશે કોઈ ડિસ્કશન કરેલી નથી તેમ છતાં તમે એક વખત કન્ફર્મ કરી લેજો આમાં વધારે કોઈ આપણને આઈડિયા નથી બી આનો સાચો આન્સર મે બી બની શકે રાઇટ એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તો પાર્લામેન્ટરી સિસ્ટમના બારમાં છે હવે અહીંયા તમે જુઓ ધ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી ઓફ ઇન્ડિયા વર્ક એઝ અ પ્રોવિન્શિયલ પાર્લામેન્ટ ટીલ નાઇન્ટીન ટુ તો આ તો બિલકુલ સાચું છે રાઇટ ઓગણીસો ને બાવન સુધી આપણે જે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી હતી તો એને જ પ્રોવિઝનલ પાર્લામેન્ટ તરીકે કામ કર્યું હતું હવે અહીંયા હું તમને શોર્ટમાં કહું તો અહીંયા શું લખ્યું છે પેનલ ઓફ ચેરમેન કન્સિસ્ટ ઓફ ટ્વેન્ટી મેમ્બર ઓફ ધી લોક સભા નોમિનેટેડ બાય દ સ્પીકર ટુ પ્રિસાઇડ ઓવર ધ હાઉસ ઇન એબસન્સ ઓફ સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર એટલે કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બને ચા પાણી નાસ્તો કરવા ફરવા માટે ગયા હોય અથવા તો એમની બેનની છોકરીના લગનમાં ગયા હોય તો આ પરિસ્થિતિની અંદર આ પરિસ્થિતિની અંદર કોણ પ્રિસાઇડ કરશે તો એની માટે એક પેનલ છે તો એને સ્પીકર નોમિનેટ કરે છે પણ અહીંયા તમને ટ્વેન્ટી લખે છે ભાઈ ટ્વેન્ટી નથી હોતા ટેન હોય છે રાઈટ આ બધી નાની નાની વસ્તુને આમાં ધ્યાન રાખવી પડે દસ મેમ્બર મેક્સિમમ હોય છે અને જે રાજ્યસભા છે તો એમાં પેનલ ઓફ જે વાઇસ ચેરપર્સન હોય તો એની અંદર મેક્સિમમ છ હોય થી વધારે ના હોય તો અહીંયા પણ આપણને રોંગ થાય છે તો જે ત્રીજું અને ચોથું છે તો રોંગ થાય છે અને અહીંયા તમને કરેક્ટ આઈડેન્ટિફાય કરવાનું કીધું કીધું છે તો જ્યાં તમને ત્રણ ચાર દેખાય એને તમે એલિમિનેટ કરો ડાયરેક્ટ તમારો આન્સર છે તો ડિડ્યુસ થઈ જાય છે તો બી સોરી જે ડી છે તો આનો સાચો આન્સર બને છે રાઈટ કારણ કે અહીંયા દસ આવે અને અહીંયા છ આવે રાઇટ તો આ તમને ખબર પડી ગઈ એના પછી આપણે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તો સુપ્રીમ કોર્ટના બારામાં તમને આપ્યું છે હવે જો અહીંયા પણ તમારે શું કરવાનું છે એક જ સ્ટેટમેન્ટને તમે પકડી લો ત્રીજું સ્ટેટમેન્ટ તમે જુઓ ધ પ્રોસિડિંગ ઓફ ધ સુપ્રીમ કોર્ટ આર કન્ડક્ટેડ ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી લેંગ્વેજ હવે અહીંયા તમે જુઓ ભાઈ સુપ્રીમ કોર્ટ છે હાઈકોર્ટ છે તો આ બધામાં જે પણ પ્રોસિડિંગ થાય છે તો ફક્ત અને ફક્ત ઇંગ્લિશમાં જ થાય છે ઇંગ્લિશ લેંગ્વેજ ઓનલી સમજી ગયા ફક્ત ભણેલા લોકો માટે છે અભણ લોકો માટે આ બધાના જે સુપ્રીમ કોર્ટ છે હાઈકોર્ટના દ્વાર નથી સમજી ગયા ઈવન જે એજ્યુકેટેડ લોકોને તમે કોઈ દિવસ હાઈકોર્ટનું જજમેન્ટ વાંચો તમને કંઈ ખબર નહીં પડે રાઈટ તો અહીંયા શું લખ્યું છે કે હિન્દી જે સુપ્રીમ કોર્ટ છે તો એની પ્રોસીડિંગ ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં થાય છે તો ભાઈ ખાલીને ખાલી ઇંગ્લિશમાં થાય છે તો અહીંયા તમે ત્રીજું સ્ટેટમેન્ટને હટાવી દો જ્યાં તમને ત્રણ દેખાય એને હટાવી દો ડાયરેક્ટ તમારો આન્સર બી ડિડ્યુસ થાય છે રાઇટ તો આ તમને ખબર પડી ગઈ તો બી આનો સાચો જવાબ બને છે અહીંયા તમને કરેક્ટ આઈડેન્ટિફાય કરવાનું કીધું છે હવે ફરીથી હું તમને ગુજરાતીમાં કહી દઉં સાચા નથી એવું પૂછું તો આનો એ આનો સાચો જવાબ બને છે એના પછી આપણે જોઈએ તો આ પૂંચી જે હતું તો એના વિશે હું બી આનો ફોર ધ ટાઈમિંગ આન્સર કન્સિડર કરું છું પછી એમ તેમ છતાં તમે એક વખત જોઈ લેજો શું આનો સાચો જવાબ બને છે અને અહીંયા તમે ત્રીજું અને ચોથુંને હટાવી દો તો જ્યાં તમને ત્રણ દેખાય એને તમે હટાવી દો તો સાચો આન્સર શું બને છે ડી આનો સાચો જવાબ બને છે અને એના પછી આપણે જોઈએ તો મેઇનલી જે ક્વેશ્ચન હતો તો એ સુપ્રીમ કોર્ટના રિલેટેડ હતો કે સુપ્રીમ કોર્ટમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં જે પણ કાર્યવાહી છે તો કરવામાં આવે છે તો ફક્ત ને ફક્ત ઇંગ્લિશમાં થાય છે જ્યાં તમને ત્રણ દેખાય એને હટાવી દો બી આનો સાચો જવાબ બને છે એના પછી આપણે જસ્ટ વેટ ફોર અ ઓઇલ ફરીથી આપણે પોલિટીના ક્વેશ્ચન ઉપર પહોંચી જઈએ બાકીના જે પણ ક્વેશ્ચન છે તો એનો વિડીયો જેટલી બને છે એટલું જલ્દી આપણે અપલોડ કરવાની કોશિશ કરીશું ત્રણસો ક્વેશ્ચન તો ખૂબ જ વધારે છે પરંતુ આપણે ટ્રાય કરીએ કે જેમ બને એમ જલ્દી જે ક્વેશ્ચન છે તો એને સોલ્વ કરી દેવામાં આવે જસ્ટ વેઇટ ફોર અ ઓઇલ ચલો જે નેક્સ્ટ ક્વેશન આવ્યો તો એ ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીના બારમાં આવ્યો છે તો જો અહીંયા ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી છે તો બંને એના વિશે બંને જે સ્ટેટમેન્ટ છે તો બિલકુલ સાચા છે જો ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી કન્સોલિડેટ ધ પ્લાન પ્રિપેર બાય દ પંચાયત એન્ડ મ્યુનિસિપાલિટીઝ તમે છે ને ગાંધી જે ચોપડી છે તો એમાં જે પણ લોકલ ગવર્મેન્ટ છે તો એમાં તમે ચેક કરશો તો એમાં ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીમાં બેઠે બેઠી લાઈન આપી છે આ લોકોએ કંઈ કર્યું નથી સીધું કોપી કરીને પેસ્ટ કર્યું છે રાઈટ અને બાકી અમુક એવા ફાલતુ લેવલના ક્વેશ્ચનો પૂછી લીધા છે અને આ પેપર જૂનું છે રાઈટ આ પેપર જૂનું છે કારણ કે જે પહેલા માર્ચ મહિનામાં એક્ઝામ થવાની હતી ત્યારના પેપરો પડ્યા છે એના આપી દીધા છે રાઇટ એટલે કે કરંટ અફેર્સ છે તો અત્યારે એટલું બધું લેટેસ્ટ કરંટ અફેર્સ આવ્યું નથી જૂનું પેપર છે અને એટલા માટે અમુક લોકોને કરંટમાં થોડું નુકસાન થયું છે કારણ કે ઓવરઓલ જે પેપર જોવા મળે છે તો સ્ટેટિકમાં છે રાઈટ અને એટલા માટે જૂના કરંટ અફેર્સ છે એટલે એટલું બધું કંઈ ખાસ પેપર આજે જે કહેવાય ને કે એટલું બધું કરંટ અફેર્સ માટે સારું એવું રહ્યું નથી પણ પોલિટીના બધું એકદમ સિમ્પલ પૂછેલું છે એટલે ચાલી જાય રાઈટ હવે અહીંયા જો ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી છે તો એ શું કરે છે પંચાયત અને મ્યુનિસિપાલિટી છે તો એના પ્લાન હોય તો એને કન્સોલિડેટ કરે છે તો આ તો સાચું છે અને બીજું જ જે સ્ટેટમેન્ટ છે તો એ પણ બિલકુલ સાચું છે કે ફોર ફિફ્થ ઓફ ધ મેમ્બર ઓફ ધ ડિસ્ટ્રિક પ્લાનિંગ કમિટી શૂડ બી ઇલેક્ટેડ બાય દ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ ડિસ્ટ્રિક્ટ પંચાયત એન્ડ મ્યુનિસિપાલિટી આ સ્ટેટમેન્ટ પણ બિલકુલ સાચું છે આ બેઠે બેઠી લાઈનો તમે આપણી લક્ષ્મીકાંતની બુક છે તો એમાં તમને જોવા મળશે તો આનો સાચો આન્સર સી આનો સાચો આન્સર બને છે તમને કરેક્ટ આઇડેન્ટીફાય કરવાનું કીધું છે રાઇટ એના પછી નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ તો પૈસાના વિશે તમને મેઇનલી ત્રણ સ્ટેટમેન્ટ આપે છે અને તમારે અહીંયા કરેક્ટ આઈડેન્ટિફાય કરવાનું છે રાઈટ તો અહીંયા તમે જુઓ એટ પ્રેઝન્ટ જો ઇન્ડિયાની અંદર શું લખ્યું છે કે એટ પ્રેઝન્ટ અત્યારે પંદર સ્ટેટ એવા છે કે જ્યાં તમને ફિફ્થ શેડ્યુલ એરિયા જોવા મળશે તો આ સ્ટેટમેન્ટ રોંગ છે કારણ કે હાલમાં ભારત દેશની અંદર દસ એવા સ્ટેટ છે કે જ્યાં શેડ્યુલ એરિયા જોવા મળે છે ફિફ્થ શેડ્યુલ એરિયા રાઇટ અને ત્રીજું સ્ટેટમેન્ટ છે તો એ રોંગ છે કારણ કે જે કર્ણાટક છે એના સિવાય તમિલનાડુ છે અને કેરલા છે તો ત્યાં ફિફ્થ શેડ્યુલ એરિયા નથી રાઈટ એટલા માટે ત્રીજું સ્ટેટમેન્ટ પણ રોંગ છે અને આનો સાચો આન્સર શું બને છે સાચો આન્સર ફક્ત અને ફક્ત વન ઓનલી બને છે ડી આનો સાચો આન્સર બને છે તમારે કરેક્ટને આઇડેન્ટિફાય કરવાનું હતું એના પછી આર્ટિકલ થ્રી સેવન્ટી વનના બારામાં ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ આઇડેન્ટીફાય કરવાનું કીધું હતું રાઈટ હવે અહીંયા પણ તમારે ધ્યાન આ બધા જોલ કહેવાય રાઈટ હવે જો પહેલું જે સ્ટેટમેન્ટ છે ને એ તો કરેક્ટ છે કારણ કે આર્ટિકલ થ્રી સેવન્ટી વન છે તો સેપરેટ ડેવલપમેન્ટ બોર્ડ ફોર ધી વિદર્ભ સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ તો આ સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે તમે બધાએ પોલિટીમાં રીડ કર્યું હશે પરંતુ આ બીજું સ્ટેટમેન્ટ શું લખ્યું છે જો ધ રિપોર્ટ ઓફ ધીસ બોર્ડ વુડ બી પ્લેસ એવરી યર બિફોર ધ પાર્લામેન્ટ આ સ્ટેટમેન્ટ રોંગ છે કારણ કે આ જે રિપોર્ટ છે તો પાર્લામેન્ટને નહીં પ્રેસિડેન્ટને આપવાનો હોય રાઈટ પ્રેસિડેન્ટને રિપોર્ટ આપવાનો હોય છે તમને ઇનકરેક્ટ આઇડેન્ટિફાઈ કરવાનું કીધું છે તો આનો સાચો આન્સર શું બને છે બી આનો સાચો આન્સર બને છે અને હવે ગ્રામ ન્યાયાલયના વિશે જે ક્વેશ્ચન છે રાઈટ હવે જો ગ્રામ ન્યાયાલય છે તો એમાં જે ચોથું સ્ટેટમેન્ટ છે તો રોંગ છે કારણ કે અહીંયા શું લખ્યું છે જિલ્લા પંચાયત આ મે બી રોંગ છે બાકીના ત્રણ સ્ટેટમેન્ટ તો બિલકુલ સાચા જ છે પણ જે ચોથું સ્ટેટમેન્ટ છે તો આમાં કેવું આવે છે કે જે પણ આની જે સીટ હોય છે ગ્રામ ન્યાયાલયની જે પણ સીટ હોય છે તો ઇન્ટરમીડિયેટ પંચાયતમાં હોય છે હવે ઇન્ટરમીડિયેટ પંચાયતને હું મારી રીતે જોઈએ તો ખાસ કરીને આપણે તાલુકા પંચાયત દેશી ભાષામાં કહીએ તો ત્યાં આનું મેઇનલી સીટ હોય છે એવું મારું માનું છે પણ અહીંયા જિલ્લા પંચાયત મે બી આનો સાચો આન્સર હોઈ શકે તો એ તમે કન્ફર્મ કરી લેજો પણ અત્યારે ફોર ધ ટાઈમિંગ હું આનો સાચો આન્સર છે તો બી કન્સિડર કરું છું તમને કોઈ કોઈપણને વધારે ઇન્ફોર્મેશન હોય તો તમે વિડીયોના કમેન્ટ બોક્સમાં લખી શકો છો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના બારામાં બહુ જ એકદમ ટ્રિકી ક્વેશ્ચન છે અને ઇઝીલી આને તમે સોલ્વ કરી શકો છો અહીંયા ત્રીજું સ્ટેટમેન્ટ તમે રીડ કરો હવે એક વસ્તુ યાદ રાખો ભાઈ જે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ છે તો આમાં સુપ્રીમ કોર્ટના જે કર્મચારી એને શું લેવા દેવા રાઈટ તો અહીંયા શું લખ્યું છે ઓફિસર્સ એન્ડ સર્વન્ટ ઓફ ધ સુપ્રીમ કોર્ટ ધી અંડર કવર ધ ધ્યુરિસ્ટિક્શન ઓફ ધ્યુરિસ્ટિક્શન ઓફ ધી સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ તો આ સ્ટેટમેન્ટ રોંગ ભાઈ સુપ્રીમ કોર્ટને અહીંયા શું લેવા દેવા છે આ તો સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓ માટે છે જે ઓલ ઇન્ડિયા સર્વિસ હોય સેન્ટ્રલ સર્વિસ હોય તો અહીંયા તમે જ્યાં તમને ત્રણ દેખાય ને એને તમે એલિમિનેટ કરી દો તો સાચો આન્સર સી આનો સાચો આન્સર ઓટોમેટિકલી તમે ડિડ્યુસ કરી શકો છો તો પણ તમને ખબર પડી ગઈ હવે આપણે અહીંયા ગુજરાતીમાં જોઈ લઈએ તો ગુજરાતીમાં તો જુઓ મેઇનલી જે સી આનો સાચો આન્સર બને છે તેત્રીસમાં ક્વેશ્ચનનો એના સિવાય ઉપર આપણે જોઈએ તો બીજું અને ત્રીજું તો રોંગ હતું અહીંયા તમને કરેક્ટ પૂછ્યું હતું તો સાચો આન્સર શું બને છે ડી આનો સાચો આન્સર બને છે પછી આપણે જોઈએ તો થ્રી સેવન્ટી વનમાં ઇન કરેક્ટ તમને ખોટું ફાઇન્ડ કરવાનું કીધું હતું તો ખોટું છે તો એ મેઇનલી સંસદના સમયમાં જે અહેવાલ છે તો રજૂ કરવાનો હોતો નથી પ્રેસિડેન્ટના સામે જે અહેવાલ છે તો એને રજૂ કરવાનો હોય છે અને પછી આપણે ગ્રામ ન્યાયાલયનું જોઈએ તો એમાં મારે ખ્યાલથી ચોથું છે તો રોંગ હોય છે કારણ કે જિલ્લા પંચાયત નથી આવતી તાલુકા પંચાયત આવે છે મે બી રાઈટ તો તમે એમાં એક વખત કન્ફર્મ કરી લેજો પણ ફોર ધ ટાઈમિંગ આપણે બી આનો સાચો જવાબ રાખીએ છે એના સિવાય આપણે જોઈએ તો કેટ વિશે હતું તો જો અહીંયા મેઇનલી જે સુપ્રીમ કોર્ટ છે તો એના કર્મચારીને અહીંયા કોઈ લેવા દેવા હોતા નથી એની આ જુરિશડિક્શનમાં આવતું નથી તો જ્યાં તમને જ્યાં તમને ત્રણ દેખાય એને તમે એલિમિનેટ કરી શકો છો સી આનો સાચો જવાબ બને છે અને એના સિવાય હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન જોઈએ વિચ ઓફ ધોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ વર આર કરેક્ટ રિગાર્ડિંગ ધ સ્ટ્રેન્થ એન્ડ ધ કમ્પોઝિશન ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ એકદમ ટ્રિકી ક્વેશ્ચન પૂછેલો છે ભાઈ હવે અહીંયા તમે છેને પહેલું અને બીજું સ્ટેટમેન્ટ જુઓ તો મિનિમમ છે ને એ તો ચાલીસ સંખ્યા છે આ તો બરાબર છે રાઈટ પર અને જે પહેલું છે તો એ પણ બરાબર છે કે જે લેજિસ્લેટિવ એસેમ્બલી વિધાનસભા છે તો ના વન થર્ડ એની મેક્સિમમ સ્ટ્રેન્થ હોવી જોઈએ તો આ પણ સ્ટેટમેન્ટ સાચું છે પણ ચોથું જુઓ અહીંયા શું લખે છે ફોર સિક્સ અહીંયા ફાઈવ સિક્સ આવે કારણ કે જે વન સિક્સ મેમ્બર છે તો એને કોણ નોમિનેટ કરે છે તો એને ગવર્નર દ્વારા વન સિક્સ મેમ્બરને નોમિનેટ કરવામાં આવે છે બાકીના જે ફાઈવ સિક્સ મેમ્બર હોય તો એ ઇન્ડાયરેક્ટલી ઇલેક્ટ થાય છે રાઇટ અને એમાં શું આવે છે તો લેજિસ્લેટિવ એસેમ્બલી આવે છે એના સિવાય કોલેજના અને બધા સ્કૂલના જે પણ ગ્રેજ્યુએટ ને બધા હોય છે પ્રોફેસર હોય છે એ બધા હોય છે સમજી ગયા તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે અને એના સિવાય જે લોકલ બોડી છે તો એ પણ આવે છે તો અહીંયા વન સિક્સ આવે અને એટલા માટે અહીંયા ફોર

કેન બી ચેલેન્જ ઇન ધ સુપ્રીમ કોર્ટ ઓફ ધ ઓર હાઈ હાઈકોર્ટ તો આ બંને સ્ટેટમેન્ટ છે તો બિલકુલ સાચા છે એક તો એની જે કહેવાય ને કે સત્તાની બહાર એને કામ કર્યું હોય અને બધારણની વિરુદ્ધમાં કામ કર્યું હોય તો બંને અહીંયા એનો સાચો જવાબ બને છે પછી એને ચેલેન્જ કરી શકાય છે અને લાસ્ટ આજનો પોલિટીનો ક્વેશ્ચન છે વીચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર કરેક્ટલી મેચ અહીંયા કરેક્ટલી મેચ પૂછ્યું છે તો એક અહીંયા સપ્લિમેન્ટરી ગ્રાન્ટ આપ્યું છે અને એડિશનલ ગ્રાન્ટ આપ્યું છે તો બંને અહીંયા બિલકુલ સાચા છે પાર્લામેન્ટનું ચેપ્ટર તમે જોશો તો એમાં ગ્રાન્ટવાળો પોર્શન છે તો એમાં બેઠે બેઠી જે લાઈન છે એને કોપી કરીને પેસ્ટ કરેલી છે રાઇટ તો અહીંયા બંને જે સ્ટેટમેન્ટ છે બંને જે છે બિલકુલ સાચી છે તો બંને જો સાચી હોય તો સાચો આન્સર શું બને સી આનો સાચો જવાબ બને રાઈટ તો અહીંયા પોલીના ક્વેશ્ચનો હવે પૂરા થાય છે આપણા પેપર સોલ્યુશનનો પાર્ટ વન છે બહુ જલ્દી આપણે પેપર સોલ્યુશનનો પાર્ટ ટુ લાવીશું અને તમે બધા આપણે જે કરંટ અફેર્સના વિડીયો છે વોલન્ટરીલી આપણે કોઈને મેન્ડેટરી કહેતા નથી તમારી ઈચ્છા થાય તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ઈચ્છા થાય તો કરંટ અફેર્સના વિડીયો જુઓ અને લક્ષ્મીકાંતની જે બુક છે તો આપણે ઉપર આઈ બટનમાં લગાયેલી છે આખી આખી બુકને એક એક લાઈનને આપણે ઇંગ્લિશમાં બુક છે અને ગુજરાતીમાં એક્સપ્લેન કરીએ છીએ અને તમે જુઓ પાર્લામેન્ટનો જેને ઇન્ડો આઇસના વિડીયો જોયા હશે બેઠા બેઠા ક્વેશ્ચનો ભાઈ બન્યા છે રાઈટ તો જેને જોયું હશે એને બધાને ફાયદો થવાનો છે અને તમારી ઈચ્છા થાય તો તમે જોઈ શકો છો અને ના ઈચ્છા થાય તો ના જોઈ શકો રાઈટ સો ગાઈઝ હવે આ વિડીયોને આપણે કમ્પ્લીટ કરી દઈએ જે પણ આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ઇન્સ્ટાગ્રામ અઉન્ટ છે ટ્વિટર છે ફેસબુક છે વોટ્સએપ ગ્રુપ છે બધાની લિંક આપી છે તમારી ઈચ્છા થાય ત્યાં તમે જોઈન થઈ શકો છો સો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ શુભ જાય